ખરું ચાલુ કરી ચલો તો બીએસસી સેમ 4 ની અંદર જે ઓર્ગેનિક મિક્સર આપે છે એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓલરેડી તમને પહેલેથી જ કીધેલું છે કે બંને વોટર ઇન્સોલ્યુબલ છે એટલે કે વોટર સોલ્યુબલ આવશે નહીં તો બંને વોટર ઇન્સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો આ એક એવું મિક્સર છે જેમાં બંને વોટર ઇન્સોલ્યુબલ કમ્પાઉન્ડ છે અને એમાંથી તમારે કયો કમ્પાઉન્ડ હાજર છે જેમ કે એસિડ છે બેઝ છે ફિનોલ છે ન્યુટ્રલ છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે તો બે કમ્પાઉન્ડ હશે આવા જ પ્રેક્ટિકલ બીજા તમે ગમે તે પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો છો એક કરતા વધારે પ્રેક્ટિકલ આની સાથે કરી શકો પણ મેથડ કેવી રહેશે છે માનિયા કોઈ મેથડ બદલાશે નહીં બરાબર છે તો પહેલાં આપણે કરીશું શું પહેલાં તો ચેક કરવું પડે એની સોલ્યુબિલિટી પણ આપણને પહેલેથી જ કીધું છે કોર્સમાં કે આ બંને કમ્પાઉન્ડ કેવો છે વોટર ઇન્સોલ્યુબલ છે પાણીમાં ઓગળશે નહીં તો પછી હવે સોલ્યુબિલિટીનો કોઈ ક્વેશ્ચન આવતો જ નથી કે ભાઈ સોલ્યુબિલિટી ચેક કરીએ કે ના કરીએ કમ્પાઉન્ડને પહેલાં તો એક ટેસ્ટ ટ્યુબની અંદર લઈ લઈએ હું નક્કી કરું છું કે આ પેલો કમ્પાઉન્ડ છે એ આ તો એસિડ હશે બેઝ હશે ફિનોલ હશે અથવા ન્યુટ્રલ હશે તો થોડી માત્રામાં તમારે ટેસ્ટ ટ્યુબની અંદર કમ્પાઉન્ડ પહેલાં લેવાનું આ ટેસ્ટ ટ્યુબ લેવલે થાય છે ફાઇનલાઇઝ થઈ જાય પછી આ બધો જ કમ્પાઉન્ડને આપણે બે ભાગમાં વહેંચી દઈશું કે એમાંથી કયો કમ્પાઉન્ડ મળ્યો છે બરાબર છે તો ટેસ્ટ ટ્યુબમાં મેં પહેલાં કમ્પાઉન્ડ લીધું છે દરેકમાં શરૂઆત આટલાથી થશે એની અંદર શું રાખીશું સેચ્યુરેટેડ NaHCO3 રાખીશું બરાબર સેચ્યુરેટેડ NaHCO3 આ છે ને પહેલાં લાવ્યા હતા એ છે ઓકે આ સેચ્યુરેટેડ NaHCO3 છે નાખી અને બરાબર હલાવીએ ઉભરા પણ આવે છે CO2 ના ઉભરા આવે છે આના પરથી નક્કી થાય એસિડ હોવાની શક્યતા છે હું જેમ હાથ આંગળી અહીંથી લઈ લઉં છું તો શું થશે જેમ આપણે થમ્સઅપની બોટલ ખોલીએ અને કેવું થાય એવા CO2 ના ઉભરા આવે છે તો પહેલા NaHCO3 માં બરાબર કમ્પાઉન્ડ ને ઓગાળ્યો છે CO2 ના ઉભરા પણ આવે છે એસિડ ની શક્યતાઓ રહેલી છે પણ આ કમ્પાઉન્ડ ને પહેલા ફિલ્ટર કરી દઈએ ફિલ્ટર કરીશું એટલે આપણે બે પાર્ટ્સ મળશે આ નીચે આવે એને ફિલ્ટ્રેટ કહેવાય અને ઉપર રહી જશે એ બધા શું કહેવાય રેસિડ્યુ ફિલ્ટ્રેટ અને રેસિડ્યુમાં ફેર છે જે નીચે આવશે જે ફિલ્ટર થઈ ગયું છે લિક્વિડ છે ગળાઈ ગયું છે એને આપણે શું કહીશું ભાઈ ફિલ્ટ્રેટ કહીશું અને ઉપર રહી જશે એને આપણે શું કહીશું રેસિડ્યુ આપણે ફિલ્ટર થવા મૂકીએ પહેલા કે આ ફિલ્ટર થઈ જાય ફિલ્ટર પેપર જ્યારે યુઝ કરીએ તો પહેલાં થોડું ભીનું કરી દેવા તો જલ્દી ફિલ્ટર થશે આ ફિલ્ટર થતાં જ વાલ લાગે છે બીજા આમાં રેસિડ્યુ રહી ગયા છે એને પાછા નાખવાની જરૂર નથી હવે શું કરવાનું છે અંદર રહી ગયા છે રેસિડ્યુ છે નીચે આવ્યું છે તમારું ફિલ્ટ્રેટ છે ફિલ્ટ્રેટની અંદર હું 50% HCl નાખું ફિલ્ટ્રેટની અંદર 50% HCl નાખું અને મને ડીપ રેસિપિટેટ મળે તો શું કહેવાશે વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ બરાબર બાયકાર્બોનેટમાં ઓગાળ્યું છે 50% HCLમાં જે ફિલ્ટ્રેટ આવે છે એમાં રિપ્રેસિપિટેટ થાય તો વોટર ઇન સોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ છે આ દરેક ફિલ્ટર જ થઈ ગયું બીજો ફિલ્ટર પેપર આપો પલાળી પલાળી ગયા ચલો એક થોડું એવું છે ચાલશે અરે એસિડી વાળું આપણે ટેસ્ટ ઉપર અલગ રાખીએ છીએ ફિલ્ટર થાય છે આપણે એની આ જરૂર નથી આ જે નીચે ફિલ્ટ્રેટ આવ્યું છે એની અંદર આપણે 50% HCl નાખીએ અને જો મને કમ્પાઉન્ડ પાછો મળશે તો એસિડ છે નહીં હોય તો એસિડ એક્શન છે ધ્યાન રાખજો દરેક જણા એટલે રહી ખોટું રાખી દેખાયું ભાઈ કમ્પાઉન્ડ પાછો મળે છે શું કહેવાશે વોટર ઇનસોલ્યુબલ એસિડ પ્રેઝન્ટ છે બરાબર એક કમ્પાઉન્ડ પકડાઈ ગયું બીજા માટે આગળ શું કરીશું જ્યારે એસિડ્યુ
ફિલ્ટર પેપર ની અંદર રહી ગયા છે એને ફરીથી પાછા ટેસ્ટ ટ્યુબમાં લઈ લેવાના પણ ઓલરેડી ટેસ્ટ ટ્યુબ મારી પાસે આ જોડાયેલા રેસિડ્યુ છે બરાબર તો હું ફરીથી પાછો લેતો નથી હવે શું કરીશ એની અંદર 20% એનિયટ નાખીશ 20% એનિયટ નાખી અને બરાબર એને હલાવીશ હવે આની અંદર શું રહેવાની શક્યતા રહી એસિડ અલગ થઈ ગયું કઈ કઈ વસ્તુ વધે યા તો બેઝ હશે ફિનોલ હશે કાં તો ન્યુટ્રલ હશે ત્રણમાંથી એક નક્કી થશે બેઝ ફિનોલ કે ન્યુટ્રલ હું નાખું છું એની અંદર 20% એને વધે ફિલ્ટર કરી દઈશું. લાવ ચલો આની અંદર મૂકી દો ફિલ્ટર પેપર લગાવી અને ફિલ્ટર કરીએ કશું જ વધ્યું નથી આ ફિલ્ટર થઈ ગયું છે હવે શું કરશું જે નીચેનું આ ફિલ્ટરેટ હતું એની જરૂર છે એની અંદર હું 50% HCl નાખું અને મને કમ્પાઉન્ડ પાછો મળે તો એ શું કહેવાશે ફિનોલ છે 50% HCl નાખું છું ધ્યાન રાખજો અહીં છે ભાઈ કમ્પાઉન્ડ મને પાછો મળ્યો છે તો શું કહીશું વોટર ઇનસોલ્યુબલ ફિનોલ પ્રેઝન્ટ છે હજુ એવું બને કે ભાઈ તમને ફિનોલ ના આપ્યો હોત તો મારી જે ટેસ્ટ ટ્યુબ છે ને એની અંદર કમ્પાઉન્ડ વધ્યો હોત આની અંદર કમ્પાઉન્ડ વધ્યો હોત પણ હવે એની અંદર કોઈ કમ્પાઉન્ડ નથી આ તો હજુ ફિલ્ટર કરવાનું છે એ બાકી રહી ગયું છે બાકી ટેસ્ટ ટ્યુબ તમારી સાવ પૂરી છે કશું જ અંદર વધ્યું બરાબર જો વધ્યું હોત તો એને રેસિડ્યુ કહીશું આપણે ફિલ્ટર પેપરની ઉપર વધ્યું હોય એ રેસિડ્યુ લઈ લેતા અને એની અંદર 50% HCl ફરીથી રાખતા બરાબર એને હલાવતા અને જે ફિલ્ટર કરતા ને ફિલ્ટરેટની અંદર 20% NaOH નાખતા તમને કમ્પાઉન્ડ પાછો મળતો તો એ શું હતો બેઝ હતો વોટર ઇનસોલ્યુબલ બેઝ અને જો એમાંય કંઈ ના થયું અને છેલ્લે રેસિડ્યુ તમારા ફિલ્ટર પેપરની અંદર રહી ગયા તો તમે એવું નક્કી કરશો કે વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ કમ્પાઉન્ડ છે નહીં રિએક્ટ કર્યો બાયકાર્બોનેટ સાથે નહીં એને રિએક્ટ કરી એસિડ સાથે નહીં એને રિએક્ટ કરી બેઝ સાથે બરાબર તો કમ્પાઉન્ડ કયો મળતો એ વોટર ઇનસોલ્યુબલ ન્યુટ્રલ તો આ પ્રમાણે તમે એસિડ છે બેઝ છે ફિનોલ છે કે ન્યુટ્રલ છે નક્કી કરી શકો તો આજના પ્રેક્ટિકલમાં ટાઈપ શું નક્કી કરી શકાય આ કમ્પાઉન્ડની ટાઈપ કઈ છે વોટર ઇનસોલ્યુબલ એસિડ અને વોટર ઇનસોલ્યુબલ ફિનોલ કમ્પાઉન્ડ હાજર છે હા હવે વસ્તુ એ ખબર પડી ગઈ કે એસિડ અને ફિનોલ છે તો એને અલગ કઈ રીતે કરશું તો એસિડ અને ફિનોલને અલગ કરવા માટેની એક રીત છે એસિડ અને ફિનોલ હોય ત્યારે શું કરીશું તો પેજ નંબર 7 એની બુક ઉપર આપેલું છે 7 નંબરનું પેજ જુઓ તમે 7 નંબરના પેજ ઉપર ટાઈપની અંદર બતાવ્યું છે સેપરેશન ઓફ મિક્સરની અંદર ટાઈપની અંદર એવા કમ્પાઉન્ડ છે જુઓ એસિડ પ્લસ ફિનોલ એસિડ પ્લસ બેઝ એસિડ પ્લસ ન્યુટ્રલ જ્યારે જ્યારે આ ત્રણનું કોમ્બિનેશન હોય એસિડ પ્લસ ફિનોલ આપેલો હોય એસિડ પ્લસ બેઝ આપેલો હોય કે એસિડ પ્લસ ન્યુટ્રલ આ જે કોમ્બિનેશન છે કયું છે આપણે એસિડ પ્લસ ફિનોલ તો એના માટે શું કરીશું મિક્સરની અંદર સેચ્યુરેટેડ NaHCO2 નાખી અને બરાબર હલાવી દઈશું અને એને ફિલ્ટર કરીશું જે ફિલ્ટરેટ થશે એની અંદર 50% HCl નાખીશું અને જે ઉપર કમ્પાઉન્ડ રહી જશે રેસિડ્યુ એ તમારો શું હશે ફિનોલ હશે બરાબર તો આ બધા જ કમ્પાઉન્ડ ની અંદર બાયકાર્બોનેટ નાખી દઈએ એક બીકર આપો નાખો લાવ પેલું એક નાખો લાવ ઓકે કમ્પાઉન્ડ ને હવે
સ્મોલ સ્કેલ ઉપર પ્રેક્ટિકલ પૂરો થયો. હવે આની અંદર કયા બે કમ્પાઉન્ડ છે એને આપણે અલગ કરીએ છીએ. તો તમને જો ટાઈપ સાચી પડી જાય એક્ઝામમાં, તમે સાહેબને બતાવવા જાઓ સાહેબ કે ટાઈપ સાચી છે હવે આગળ પ્રેક્ટિકલ કરો, તો એના માટે બધો જ કમ્પાઉન્ડ વાપરી દેવાનો, કશું રહેવા દેવાનું નથી. દરેક કમ્પાઉન્ડની અંદર આ બધો લઈ લીધો છે, એની અંદર શું નાખીશું? બાયકાર્બોનેટ NaHCO3 નાખીશું અને બરાબર હલાવી દઈશું. મોટું બીકર પણ લઈ શકાય, કમ્પાઉન્ડ ઓછું હતો તો આપણે નાનું બીકર લીધું, નહીં તો મોટું બીકર લેવાનું. એક ફિલ્ટર પેપર ત્યાં કરવાનું, આ ફિલ્ટર પેપર આપ ફિલ્ટરેશન એસેમ્બલી દિયા કરો. જો CO2 ના ઉભરા પણ આવશે કેમ કે એની અંદર એસિડ છે, આવે છે હજુ બાયકાર્બોનેટ થોડું રાખીએ કેમ કે બધો કમ્પાઉન્ડ હજુ ઓગળ્યો નથી. ખાલી એવું જ એક જ કમ્પાઉન્ડ અંદર રહી ગયો ને એવું દેખાવું જોઈએ, બીજો એક કમ્પાઉન્ડ છે સોલ્યુબલ થઈ જવું જોઈએ. હવે જે આ નીચે તમને બ્લેક કલરનું અથવા કમ્પાઉન્ડ જે નીચે રહી ગયો છે એ દેખાય છે, શું છે? રેસિડ્યુ છે. રેસિડ્યુમાં શું હશે? ફિનોલ હશે. અને આ લિક્વિડની અંદર કયો કમ્પાઉન્ડ ઓગળી ગયો? સોલ્યુબલ જે એસિડ છે, ઇનસોલ્યુબલ એસિડ છે, પણ એ પોતે બાયકાર્બોનેટમાં ઓગળી ગયો છે. બાયકાર્બોનેટમાં ઓગળી ગયો છે તો એના માટે શું કરશું? હવે આને ફિલ્ટર કરી દઈશું. એક બીજું બીકર આપો જેની અંદર આને ફિલ્ટર કરી દઈશું. ચાલશે, મોટું બીકર લેવાનું છે. હવે આને ફિલ્ટર કરી દઈશું. અને આ કમ્પાઉન્ડ તમને નીચે દેખાય છે તો એ શું છે? તમારો ફિનોલ. એની અંદર કોઈ બીજો કમ્પાઉન્ડ રહ્યો હશે નહીં. અને આમાં જે નીચે ફિલ્ટર થઈ ગયું છે, ફિલ્ટ્રેટ કહેવાશે, એની અંદર શું નાખીશું આપણે? 50% HCl. 50% HCl નાખીશું એટલે કમ્પાઉન્ડ તમને પાછો મળશે. એ કમ્પાઉન્ડને આપણે શું કરવાનું છે? ફિલ્ટર કરી દેવાનું. ફિલ્ટર કરી અને સૂકવી દેવાનું, કોરો કમ્પાઉન્ડ કરી દેવાનું. એટલે તમને જે પહેલાં આવા કોરા કમ્પાઉન્ડ આપ્યો છે એવો જ સોલિડ, કોરો જ કમ્પાઉન્ડ છે એવો એક એસિડ મળશે. અને આમાં જે રહી ગયો છે એ શું હશે? ફિનોલ હશે. તો આ એસિડ અને ફિનોલને લાર્જ સ્કેલ ઉપર અલગ કરી શકાય. આવું કોઈ બી કોમ્બિનેશન હોય, યા તો એસિડ ફિનોલ આજે જોયું, એસિડ બેઝ હોય તો પણ આ રીતે થઈ શકે, અને એસિડ ન્યુટ્રલ હોય તો પણ આ રીતે કરી શકાય. એસિડને પહેલાં અલગ કરવો હોય તો બાયકાર્બોનેટમાં ઓગાળી દેવાનો, અને 50% HCLમાં એસિડ છે એ પાછો મળે. એસિડ એસિડમાં જ પાછો મળે. બેઝ હશે તો બેઝમાં પાછો મળશે. જો નીચે બતાવેલું છે ને પેજ નંબર 6 ઉપર, બેઝ જે છે એ ક્યારે મળે? તો ફિલ્ટ્રેટની અંદર 20% NaOH નાખું ને એટલે બેઝ મને પાછો મળે. ઓગળે સેમ આ એસિડમાં, બેઝ હંમેશા એસિડમાં ઓગળે, બેઝમાં પાછો મળે. એસિડ હંમેશા બાયકાર્બોનેટમાં ઓગળશે અને એસિડમાં પાછો મળશે. બાયકાર્બોનેટ બેઝ છે એટલે બેઝમાં ઓગળશે, એસિડમાં પાછો મળશે. આવું હોય. અને જો નહીં ઓગળે તો છેલ્લે શું બચ્યું છે? એસિડ છે, શું હશે? ન્યુટ્રલ. તો આ કમ્પાઉન્ડ જો હવે ફિલ્ટર થઈ ગયું છે, આ ફિલ્ટર થઈ ગયું, એની અંદર આ આપણે શરૂઆતનું ફિલ્ટરેટ જ હતું ને એ પણ અહીં યુઝ કરી શકીએ. ફરીથી આમાંથી જેટલું ફિલ્ટર થશે એને ફિલ્ટર કવર મૂકીએ છીએ. આ જે ફિલ્ટરેટ થઈ ગયું, હજુ ઘણું બધું બાકી છે પણ હું થોડું સ્કેલ ઉપર કરીને બતાવું છું. આપણે આ બધું ફિલ્ટર જ કરવાનું છે અને એની અંદર શું નાખીશું? 50% HCl. તો આ 50% HCl નાખું, કમ્પાઉન્ડ આમાં પાછો મળશે. બરાબર ભાઈ? આ શું છે? એસિડ છે, બરાબર. આને પછી ફિલ્ટર કરીને અલગ લઈ લઈશું અને આમાંથી બધું જ ફિલ્ટરેટ કાઢી દઈશું. જે નીચે વચ્ચે શું છે? તમારું ફિનોલ, બરાબર. તો આ પ્રેક્ટિકલથી આપણે એસિડ ફિનોલને કઈ રીતે અલગ કરીએ છીએ શીખ્યા, બરાબર છે? ઓકે.